વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. વિવિધ મરી મસાલા વિશે માહિતી આપશે વૈદ્ય સરોજબેન દેસાઈ, જેઓ પ્રાર્થના કરી અને પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકશે.
આયુર્વેદમાં હિંગવાષ્ટક ચૂર્ણ પણ હોય છે, હિંગનો વસ્તીમાં પણ ઉપયોગ થાય છે અને ઘણી ઔષધોમાં પણ હિંગનો ઉપયોગ થાય છે. એના પછી છે હળદર. હળદર એટલે હરિદ્રા પીળા વર્ણને જે પામે છે, પીળા કરણો પીળા કિરણો વળી જે અનુસરાય છે એટલે એનું નામ હરિદ્રા પડ્યું. કાંચની એટલે કે જેના વડે હર કોઈ વસ્તુ પીળા રંગથી દીપાવાય છે, કાંચની. પિતા એટલે કે રોગવાળા લોકો જો પોતાનો રોગ દૂર કરવા માટે પીવે છે. નિશાખ્યા એટલે કે રાત્રિના જેટલા નામો છે એ બધા જ હળદરના નામ છે. વરવર્ણિની એટલે કે જેનો રંગ ઉત્તમ હોય છે. કૃમિજ્ઞ એટલે કે પેટના જે કૃમિ હોય છે અને જંતુઓનો નાશ કરે છે એટલે કૃમિજ્ઞ. હલ્દી, હલ્દી એટલે કે જે હળદર જે વાવે છે એને પણ એક શુદ્ધ કરે છે અને પોતાના ગુણ દ્વારા એને નિરોગી કરે છે એટલે હલ્દી. યોષિતા પ્રિયા એટલે કે સ્ત્રીઓને જે પ્રિય હોય છે. આપણે લગ્ન પ્રસંગોમાં પણ પીઠી જે જોડે છે હલ્દીથી કરતા હોઈએ છીએ. સ્ત્રીઓ પણ ચણાનો લોટ ને એમાં હળદર નાખીને ઉદવર્તન એટલે નાવા માટે ઉપયોગ કરે છે. યોષિતા પ્રિયા કીધી છે. હૃદય વિલાસિની એટલે કે પાણીના ધરાના તારામાં જે વિસે છે ફાવે છે એટલે હૃદય વિલાસિની એનું નામ છે. હવે હળદરના ગુણો છે. હળદર એ તીખી છે, કડવી છે, લુખ એટલે લુખી છે, ગરમ છે, વર્ણને સારો કરનાર છે, કફ પિત્ત ચામડીના રોગો, પ્રમેહના રોગો, પ્રમેહ રુધિરના રોગો, સોજા, પાંડુ રોગ અને વર્ણને મટાડે છે. હળદર નાના સિવાય આંબા હળદર છે, જંગલી હળદર છે, દારૂ હળદર છે. આંબા હળદર જે છે એ શીત છે, વાયુ કરનાર છે પણ એટલે પિત્તને હરનાર છે. મધુર છે, કડવી છે અને સઘળી બધા જ પ્રકારની જે ચળ હોય ખંજવાળ હોય એનો એ નાશ કરે છે. એના પછી જે જંગલી હળદર છે એ જે જંગલમાં મળે છે એ કુષ્ઠ એટલે કોઢ વાતરક્તનો નાશ કરે છે. એના પછી દારૂ હળદર નું નામ છે. દારૂ હળદર એ હળદરના જેવા જ ગુણો ધરાવે છે. એ નેત્રના અને કાનના રોગો મોઢાના રોગો માટે ખૂબ ઉપયોગી છે. અને દારૂ હળદરથી આપણે રસાંજન જે બનાવીએ છીએ, રસાંજન એટલે કે નેત્ર નેત્રના વિકારો અને વર્ણના વિકારોમાં ખૂબ વપરાય છે. એમાં દારૂ હળદરનો પાઠ કરીને તેના જેટલું જ એમાં દૂધ મેળવવાનું અને એ ચોથો ભાગ એટલે કે ચોથા ભાગનું રહે ત્યાં સુધી બાળી રાખવાનું અને જે ઘાટું હોય એ રસાંજન કહેવામાં આવે છે. નેત્રના વિકારો અને વર્ણના વિકારોમાં એ ખૂબ સારું કામ કરે છે. એના પછી હું કઈ સૂંઠ વિશે. સૂંઠ ને આપણે મહા ઔષધ કીધું છે. પછી સૂંઠ ને મિશ્રા કહેવામાં આવે છે કે ગુણો દ્વારા રોગોને દૂર કરવા હૃદય આદિ સ્થાનોમાં પ્રવેશે છે. નાગર કહે છે કે જે નાગર નામના દેશમાં ઉત્પન્ન થયેલી છે. કફનો નાશ કરે છે. વિશ્વ ભેષ છે એટલે બધા રોગોમાં ઔષધ રૂપ છે. ઉષણ એટલે કે કોઠાના મર્દનને તોડે છે. કટુ ઉભદ્ર, કટુ એટલે તીખું એટલે તીખી હોવાથી મુખને તમતમાવી દે છે છતાંય આરોગ્ય આપવા પૂર્વક કલ્યાણ કરે છે. શૃંગ વેદ કે જેની આકૃતિ શિખર જેવી હોય છે. સૂંઠ જે છે એ રુચિ ઉપજાવે છે, આમ્લતાને મટાડે છે, પાચક છે, હલકી છે, સ્નિગ્ધ છે, ગરમ છે પણ પાકમાં મધુર છે એટલે પિત્ત પ્રકૃતિ વાળા પણ લે તો એમાં વાંધો આવતો નથી. કફ વાયુ અને મળના બંધનને તોડનાર છે, વીર્યને વધારનાર છે, સ્વરને સારો કરનાર છે. ઉલટી, શ્વાસ, શૂલ, ઉધરસ, હૃદયના રોગો, નીપર એટલે હાથી પગા નામનો રોગો, સોજા, અર્શ, ગર્ભાશયના રોગો, પેટના દર્દને મટાડનાર છે. આદુ, આદુ એટલે સૂંઠ એટલે આદુ જે સૂકવીને કરવામાં આવે એને સૂંઠ કહેવામાં આવે છે. અને આદુ એ લીલું જે હોય એને આદુ કહેવામાં આવે છે. આદ્રક એ આદ્રક એને કહેવાય છે એ ભીની જમીનમાં જે ઉત્પન્ન થાય છે એટલે કે આદ્રક કફનો નાશ કરે છે. એના નામ પણ સૂંઠ જેવા જ છે. એટલે ભોજનની પહેલા કીધેલું છે કે દૂળ અને આદુ ખાઈએ તો આપણને ભૂખ વધારે લાગે છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે અને સર્વકાળે એટલે કે બધી ઋતુમાં એ લઈ શકાય છે ભોજનની પહેલા અને જીભ અને કંઠને સાફ કરનાર છે. હવે આદુ કોને ન ખવાય તો જેને કુષ્ઠ હોય, પાંડુ રોગ હોય, મૂત્રકુષ હોય, રક્તપિત હોય, વ્રણ હોય, જ્વર હોય, દાહ હોય, ગ્રીષ્મ અને શરદ ઋતુમાં આદુ ન ખાવું જોઈએ. આયુર્વેદમાં આદુના પણ ગુળ અદરક પ્રયોગ નસ્ય તરીકે વાપરવામાં કીધું છે. ગુળ અદરક નો પ્રયોગ પણ બતાવેલો છે. અને આદુ ને ગોળ જમ્યા પહેલા પીએ તો આમાજ માટે પણ ખૂબ સારું છે, પાચન માટે પણ ખૂબ સારું છે. અને કફની શ્રેષ્ઠ ઔષધિ કહેવાય તો આદુ ખૂબ જ સરસ રિઝલ્ટ આપે છે. એના પછી હું કઈ પીપળી વિશે.
પીપલી એટલે કે જે રોગીનું રક્ષણ કરે એટલે એને પીપલી નામ આપવામાં આવે છે. માગધી એટલે કે જે મગજ દેશમાં ઉત્પન્ન થાય છે. વિદેહ એટલે કે જે વિદેહ દેશમાં, વૈદેહી એટલે કે જે વિદેશ દેશમાં થાય છે. કણાતિ એટલે કે જે આરોગ્ય ઇચ્છનારાઓને પોતાનું સેવન કરવા આમંત્રણ કરવા બોલાવે છે. ચપલા એટલે કે જે રોગીને આરોગ્ય આપીને શાંત પાડે છે. કુલ્યા કે જે શ્વાસાદી રોગોને આહવાન કરે છે, કે જે પાણી પ્લસ એને પાણીના જે લીક હોય નહેરોના કિનારે પણ એ ઉગેલી હોય છે ને પાણીના ધોળિયામાં પણ એ થાય છે. પીપળીને હંમેશા તડકો એટલે છાંયડો હોય ત્યાં વધારે થાય છે અને જ્યાં પાણીવાળી જગ્યા હોય ત્યાં વધારે સારી રીતે થાય છે. ઉષ્ણા એટલે કે જે તીક્ષ્ણ તીખી હોય એ મોઢામાં તમતમા કરી મૂકે છે. શૌંડી એટલે કે દારૂના પીઠામાં જરૂરી વસ્તુ તરીકે એ નંખાય છે. બોલા એટલે કે જો જે રોગો પ્રત્યે અવાજ કે આહવાન કરે છે. તીક્ષ્ણ એટલે કે જેના કણો તીક્ષ્ણ હોય છે. હવે પીપર પીપર અગ્નિને દીપ્ત કરનારી છે, વીર્યને વધારનારી છે, મધુર પાક વાળી છે, રસાયણ રૂપ છે. ગરમ સૂકી પીપલી હોય ગરમ છે, લીલી પીપલી હોય ગરમ નથી. તીખી છે, સ્નિગ્ધ છે, વાયુ પંપ કરનાર છે, હલકી છે, રેચક છે. શ્વાસ ઉધરસ પેટના રોગો જ્વર કોલ પ્રમેહ ગાંઠ અરસ બરોળ શૂલ અને આમ વાયુને મટાડનારી છે. આયુર્વેદમાં પણ વર્ધમાન પીપળીનો યોગ બતાવેલો છે. એનાથી ઘણા બધા રોગોમાં એ ખૂબ સરસ રિઝલ્ટ મળે છે. પછી લીલી પીપલી હોય છે એ સ્નિગ્ધ છે, કફ પરના છે, ભારે છે, મધુર છે અને પિત્તને શમાવનારી છે. અને જે સુકાયેલી પીપલી હોય એ પિત્ત વધારનારી છે, પિત્તને કોપાવનારી છે. મધની સાથે જો પીપર ખાવામાં આવે તો મેદ અને કફનો નાશ કરે છે. શ્વાસ ઉધરસ તથા જ્વરને મટાડે છે. બુદ્ધિને હિતકારી છે અને અગ્નિને વધારે છે. જીર્ણ જ્વર હોય તથા અગ્નિમંદ હોય તો ગોળની સાથે પીપર ખાવી. ગોળની સાથે ખાધેલી પીપર ઉધરસ, અજીર્ણ, અરુચિ, શ્વાસ, હૃદયના રોગો, પાંડુરોગો અને કૃમિની પીડા મટાડે છે. ગોળની સાથે પીપર ખાવી હોય તો પીપર કરતા ગોળ બમણો લેવો જોઈએ. હવે એ રીતે ગજ પીપર છે, આ લીંડી પીપર, ગજ પીપર એ થોડી મોટી હોય છે, એ પણ એના પણ આના જેવા જ ગુણ છે. એના પછી મરી છે. મરી નો પર્યાય છે મરીચ, એટલે કે જેનાથી ઝેર કફ અને વાયુ માર્યા જાય છે એટલે મરી મરિયા. વેલ્લજ એટલે કે જે તટ ઉપર ઉત્પન્ન થાય છે. કૃષ્ણ એટલે કે જેનો રંગ કાળો હોય છે. ઉષ્ણ એટલે કે જે તીક્ષ્ણ હોવાથી દાહ કરે છે, અપાદીનો નાશ કરે છે. ધર્મપતન એટલે કે ધર્મરાજના શહેરમાં સૌ પ્રથમ ઉત્પન્ન થયેલ છે. એમાં એ લીલા મરીના ગુણો છે થોડા અલગ છે. લીલા મરી પાકમાં મધુર છે, બહુ ગરમ નથી, તીખા છે, ભારે છે, તીક્ષ્ણ ગુણ વાળા છે, કફને પલાળનાર છે ને પિત્તને વધારનાર નથી. એના એટલે ત્રિકટુ જે આયુર્વેદમાં વપરાય છે, સૂંઠ મરી ને પીપર. તો ત્રિકટુ એટલે સૂંઠ મરી પીપર નો સમુદાય. પછી એને ત્રયુષ્ણ પણ કહેવામાં આવે છે કે જે ઉષ્ણ છે. ત્રયુષ્ણ એટલે સૂંઠ મરી પીપર, ત્રયુષ્ણ વ્યોષ. સૂંઠ મરી પીપર દાહ કરે છે એટલે કે વ્યોષ વ્યોષ કહેવાય છે. આ ત્રણ દ્રવ છે, સૂંઠ મરી ને પીપર છે. દીપર બધાના ગુણો એ સરખા જ છે. ઉષ્ણ છે અને દીપક પાચનમાં ખૂબ જ સારું છે, એટલે કે આયુર્વેદમાં ત્રણે ત્રણનો ઉપયોગ ત્રિકટુ તરીકે વધારે થાય છે. ત્રિકટુ અગ્નિને પ્રદીપ્ત કરે છે. શ્વાસ ઉધરસ ચામડીના રોગો ગોરો પ્રમેહ કફ સ્થૂળતા મેદ હાથી પકાના રોગો સડેખમ મટાડે છે. હવે પીપરી મૂળ. પીપરી મૂળ એટલે ગંઠોડા. ગંઠોડા ને ગ્રંથિ એટલે ગાંઠ જેવા આકારનું હોય છે. પીપલી મૂળ એટલે પીપરનું મૂળિયું. ઉષ્ણ ચટકાશીર કીધેલું છે અને કે ચકલીનું જાણે માથું હોય એવો આકાર હોય છે. હવે આયુર્વેદમાં ચતુરુષને કીધા છે કે સૂંઠ મરી પીપર અને પીપલી મૂળ. પછી પંચકોલનું વર્ણન કીધું છે, એમાં સૂંઠ પીપર અને પીપલી મૂળ આવી જાય, એની સાથે ચવક અને ચિત્તક એ પણ દીપન પાચન છે. ષડુષ્ણ કીધું છે, ષડુષ્ણમાં સૂંઠ મરી પીપર પીપલી મૂળ અને ચવક ચિત્તક. આ ષડુષ્ણ ત્રયુષ્ણ ચતુરુષ્ણ એનો ખૂબ જ ઉપયોગ થાય છે આયુર્વેદમાં દીપન પાચન તરીકે, અગ્નિ પ્રદીપ્ત કરવા માટે અને બીજા ઘણા ઘણી ઔષધિમાં પણ એનો ઉપયોગ થાય છે. પીપરી મૂળ છે એ ઉષ્ણ છે, દીપન છે, તીખું છે, ગરમ પાચન કરે છે, હલકું છે, રુક્ષ છે, પિત્ત કરનાર છે, રસ્તને ભેદતા છે, કફ વાયુ પેટના રોગો કૃમિ શ્વાસ અને ક્ષયને મટાડનાર છે. પીપરી મૂળ ગંઠોડા આપણે રાત્રે દૂધમાં પણ સેવન કરી તો આપણને હું સારી આવી જાય છે. અજમો
અજમો અજમાનો પર્યાય છે યવાનિકા, એટલે કે એ જાતનો ખરાબ જેવો હોય તેવી જે લાગે તે યવાનિકા. ઉગ્ર ગંધ, એટલે કે જેની ગંધ ઉગ્ર હોય. બ્રહ્મ દરબા, એટલે કે જેને ખુદ બ્રહ્મા એ સર્જેલ છે. અજમોદિકા, એટલે કે જે બ્રહ્મા ને આનંદ પમાડે, જે પોતે બ્રહ્મા થી આનંદ પામે. આપણે અજમાને જયારે સુંઘતા સુંઘીએ તો પણ લીલો અજમાને સુંઘીએ અલગ જ પ્રકારનો અનુભવ થાય છે, એટલે એને ખુદ બ્રહ્મા એ ઉત્પન્ન કરી છે, એટલે બ્રહ્મા થી પણ આનંદ પામે છે, એટલે અજમોદિકા. દીપ્યકા, એટલે કે જે જઠરને પ્રદીપ્ત કરવા સમર્થ છે. અજમો છે એ ઉજ્જીવના ઉપજવના છે, પાચક છે, ગરમ છે, તીખો છે, તીક્ષ્ણ છે, હલકો છે, અગ્નિ પ્રદીપ્ત કરનાર છે, કડવો છે, પણ પિત્તને ઉત્પન્ન કરનાર છે. એટલે કે જેને પિત્ત હોય, જેને દાહ થતો હોય, એ લોકોએ અજમો વધારે ન લેવો જોઈએ. શૂળનાશક છે, વાયુ વાયુ કફનાશક છે, પરલનું દર્દ અને કૃમિને મટાડનાર છે. એમાં આપણે કૃમિમાં કીધું છે કે સવારે ખાલી પેટે અજમો અને ગોળ લેવો. પછી સુશ્રુત સંહિતામાં એને વાત કફ નાશક, અરુચિ નાશક, શુલગ્ન, આન પાચન, શિરસમાં પણ અજમો ને ગોળ લેવાનું કીધેલું છે. પ્લસ શરદી કે એવું થઈ ગયું હોય તેમાં પણ અજમાની પોટલી સૂંઘવાની, અજમાની બીડી બનાવીને પણ પી શકે, એનો ધુમાડો લેવો જોઈએ. અજીર્ણમાં પણ અજીર્ણ થઈ ગયું હોય કે ઉદર શુલ થતું હોય તો ઉધરસ થતી હોય તેમાં પણ અજમાની ચૂર્ણ ગરમ પાણી સાથે લેવાનું કીધું છે. અને અજમો મેઇન ગર્ભાશય ઉત્તેજક છે. અજમામાં મોડી અજમો છે, યવાની ફૂસાની અજમો જેવા અલગ અલગ પ્રકાર છે. બધાના ગુણો એક સરખા જેવા છે. પછી આવે છે જીરું. જીરુંમાં ધોળું જીરું, કાળું જીરું, કલોંજી જીરું, એ રીતે અલગ અલગ જીરું છે. જીરાના જીરક, એટલે કે જે પોતાના ગુણો દ્વારા વ્યક્તિ શરીરમાં પહોંચી જાય છે અને રોગોની અવસ્થાને ઓછી કરે છે. ચરણ, એટલે કે જે રોગોની અવસ્થાને નાશ કરે છે. અજાજી, એટલે કે જે મંદાગ્નિનો નાશ કરે છે. એમાં કૃષ્ણ સુગંધ, એટલે કે જેની ગંધ સારી છે. ઉદ્ગાર શોધન, એટલે જે ઉદ્ગારને શુદ્ધ કરે છે. અજાજી છે, કાલાજીનું નામ, અલગ અલગ રીતે બધાના પર્યાય છે. એમાં કાળી છે કે જે શરીરની ક્રિયાને ગતિ આપે છે. પૃથ્વી છે કે જે પોતાના ગુણોથી પ્રખ્યાત છે. હવે જીવું જે છે એ વૃક્ષ છે, તીખું છે, ગરમ છે, અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, હલકું છે, દસ્તને રોકનાર છે, બુદ્ધિને હિતકારી છે, પવિત્ર છે, ગર્ભાશયને સાફ કરનાર છે, તાવને મટાડનાર છે, પાચન કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે. જીવ મેઇન સૂળ પ્રશમન છે. જીવને ઘીમાં શેકીને જમ્યા પહેલા લેવામાં આવે તો પેટમાં શુદ્ધ થતું હોય પણ મટી જાય છે. સુશ્રુત સંહિતામાં વાત કફ નાશક કીધું છે, અરુચિ નાશક કીધું છે, દીપન છે, ગુલ્મ શુલ અને આમદન છે. હવે એના પછી છે વરિયાળી. વરિયાળીને શત પુષ્પા, કે જેને 100 ફૂલ આવે છે. શતા હવા, એટલે જેના 100 નામો છે. મધુરા, એટલે કે જેનો રસ મધુર છે. કારવીની, એટલે કે જે શરીરમાં ક્રિયા કરે છે. મીસી, એટલે કે જે પાકકારી ઉષ્ણ તરીકે પરિણમે છે. અતિલંબી, એટલે કે જે તીક્ષ્ણતાને તથા પિત્તને અતિશય વળે છે, તાવ વગેરેને દૂર કરે છે. સિત્ત છત્રા, એટલે કે જેમાં છત્રી જેવા ગુચ્છા થાય છે. છત્રા સિત્ત, એટલે કે સફેદ, એટલે કે છત્રા કા ગુચ્છા સફેદ થાય છે. સહિતા, એટલે કે જેને વૈદ્ય લોકો ઘણા રોગો મટાડવા માટે વાપરે છે. છત્રા, એટલે કે જેને છત્રી જેવા ગુચ્છા થાય છે. શાળીન, એટલે ડાંગર પાકે એવું ખેતર એનું ઉત્પત્તિ સ્થાન હોય છે. શાળીન અને શાળીન, એટલે કે આપણે એના ગુણો બરાબર જળવાઈ રહીએ એટલે બંધ રાખણી વાળા ડબ્બામાં આપણે રાખી મૂકીએ છીએ, તેનું નામ શાળીન કીધું છે. મિશ્રિયા, એટલે કે અગ્નિમાંથી આદિ રોગો મટાડવા માટે જેને લોકો સેવે છે. હવે વરિયાળી છે એ ચરક સંહિતામાં એને વરિયાળીને પ્રજા સ્થાપન કીધું છે અને શુલ પ્રશમન કરનાર કીધી છે. સુશ્રુત સંહિતામાં વરિયાળીને કફ સંશમન છે કીધું છે. વરિયાળી એ આપણે બધા શીત માનીએ છીએ પણ વરિયાળીનું ઉષ્ણ કીધી છે. મેઇન એનું કાર્ય દીપન છે, ભૂખ લગાડનાર પણ છે. અને વરિયાળી એ લોહી ચોખ્ખું કરે છે. ઉત્તમ બ્યુટી એજન્ટ પણ છે. વરિયાળીનો પાવડરનો લેપ કરીએ તો સ્કીન આપણી ટાઈટ રહે છે, એટલે કે કરચલીઓ સ્કીન પર પડતી નથી. એનો ઉકાળાથી પણ એનો ફેસ ધોઈએ તો પણ સ્કીન પર ખૂબ ફાયદો કરે છે. ને મેઇન લેપ કરવાથી ખીલ પણ મટે છે અને ત્વચા બીજું કે મોઢામાં આવતી દુર્ગંધ પણ એ દૂર કરે છે. વરિયાળી હલકી છે, તીક્ષ્ણ છે,
અગ્નિ પ્રદીપ કરનારી છે, ગરમ છે, જળ વાયુ વન શુર નેત્રના રોગો મટાડે છે. બનાવીએ છીએ, વાયુનો નાશ કરવાની કોઈ શક્તિ મારેલી છે.
લસણ એમાં ધોળું અને રાતું એવા બે પ્રકારના લસણ જોવા મળે છે અને એક કળીવાળું લસણ. ધોળું અને રાતા લસણ નો એક ટૂંકમાં એક સરખા જેવા જ છે, પણ સૌથી વધારે જે ઉત્તમ ગણાય તો એક કળીવાળું લસણ ઉત્તમ ગણાય છે. લસણ એ પુષ્ટિકારક છે, યોગ્યને વધારનાર છે, સ્નિગ્ધ છે, ગરમ છે, પાચન છે, આંખમાં તથા રસમાં તીખું તીક્ષ્ણ અને મધુર મલાયેલું છે, પાંદડાને સાધનાર છે, કંઠને સારો કરનાર છે, પણ પિત્ત અને રુધિરને વધારનાર છે. એટલે જેને પિત્ત હોય અને રુધિર એટલે કે રક્ત બગડેલું હોય એ લોકોએ લસણ ન જ લેવું જોઈએ. બળ અને વર્ણ માટે સારું છે, બુદ્ધિને તથા નેત્રને હિતકારી છે. રસાયણ વૃક્ષે હૃદયના રોગો માટે જૂનો તાવ હોય, પેટનું શોર હોય, ઓળો અરુચિ ઉધરસ સોજા અરસ પુષ્ટ અગ્નિનું મનપણું હોય, ભૂમિ હોય, શ્વાસ હોય, એના માટે ખૂબ જ સારું છે. હવે એવું કીધું છે કે લસણ ખાવાની જેને ટેવ હોય એ લોકો મધ્ય માંસ અને ખાટા પદાર્થ એ લોકોને હિતકારી છે, પણ લસણ ખાતા હોય એ મનુષ્ય આ નહીં કરવું. એ લોકો પરિશ્રમ, તડકો, ક્રોધ, ઘણું પાણી, દૂધ અને ગોળ એટલા પદાર્થોનો સર્વકાળ ત્યાગ કરવો જોઈએ. લસણ મીન અર્ધિકના રોગોમાં પણ લસણની ચટણી બનાવીને તલના તેલ સાથે ખાવાની કીધી છે. પછી અડદના વડામાં લસણ નાખીને તલના તેલમાં તળીને ખાવાથી પણ ખૂબ ફાયદો થાય છે. આંબાક હોય એનામાં પણ લસણની કળી ઘીમાં તળી અને ભોજનની પહેલા લઈએ તો ખૂબ ભોજનના પહેલા કોડિયામાં લેવાની કીધી છે. લસણને ઉગ્ર ગંધ કીધેલું છે, જેની ગંધ ઉગ્ર હોય છે, મહા ઔષધ પણ કીધું છે. અરિષ્ટ કીધું છે કે તેનું સેવન કરવાથી ઘણા બધા અશુભ કોઈ પણ અશુભ રોગ રહેતા નથી. મ્લેચ્છન કીધું છે કે મ્લેચ્છ જાતિના લોકોને પ્રિય એવું ગંધ છે. યવનિષ્ટ કીધું છે કે યવન જાતિમાં પ્રિય છે, પણ બ્રાહ્મણ આદિ ત્રીજ વર્ણોને પ્રિય નથી. ડુંગળી પણ એના લસણ જેવા જ ગુણો છે. ડુંગળીમાં કલાનું જે બળ અને વીર્ય વધારનારી છે રોગ, યવન એને પણ યવનિષ્ઠ, એના પર્યાય યવનિષ્ઠ એટલે કે યવનિષ્ઠ એટલે યવન લોકો વધારે થાય છે. દુષ્ટ ગંધ એટલે કે જેની ગંધ ખરાબ હોય છે, મુખ દૂષક કીધી છે. ડુંગળી પાકમાં તથા રસમાં મધુર છે, ગરમ નથી, પણ કફ કરનાર છે, બહુ જ પિત્ત કરનાર પણ નથી, બળ તથા વીર્યને વધારે છે, ઘારે છે. ડુંગળી અને લસણ, હવે ડુંગળી અને લસણ એ આપણો જે તમસ ગુણ હોય છે એ વધારે છે. હવે તમસ કઈ રીતે વધે એનો હું તમને એનો એક પ્રયોગ પણ એટલે સાબિત પણ કરે છે વસ્તુ કે એનાથી આપણામાં તમસ વધે છે એ હું તમને છેલ્લા એનો પ્રયોગ બતાવીશ. પછી આપણે લસણની ચટણી વિશે કહીએ તો લસણની ચટણી ચાર લસણ છોડીને એમાં હિંગ, જીરું, સૂંઠ, મરી, પીપર, સિંદર, સંચર એક એક માસા નાખી અને તેની ગોળીઓ બનાવીને જો બનાવીને ખાઈએ તો એમાં સર્વ પ્રકારના વાયુ જે પક્ષાકાર છે, કટુશ્યુળ છે, ગુમી છે, ગુરુસ્તમ છે એવા વાત વિકારોમાં ખૂબ જ આ ઉપયોગી છે. એના પછી છે જાયફળ. જાયફળ ને જાતિફળ કીધું છે. જાયનું ફળ હોવાથી જાતિફળ, જાતિકોષ, જાયને જાણે દડો હોય તેવું લાગે. જાયફળ એ રસમાં કડવું છે, તીખું છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે, સ્વરને હિતકારી છે, કફ પાણીનો નાશ કરે છે, ઝાડાને રોગ છે, મોઢાનો વિરસ પણ દૂર કરે છે, મોઢ કાળા જે હોય છે આપણા ફેસ ઉપર એ પણ દૂર કરે છે. એટલે જાયફળ ને દૂધમાં ઘસીને જો લેપ કરવામાં આવે ફેસ ઉપર તો કાળાશ પણ દૂર કરે છે અને ખીલીને પણ મટાડે છે. દુર્વિઘ્ન છે, ઉધરસ, ઉલટી, શ્વાસ, દોષ, સળેકમ એ બધા હૃદયના રોગો એ બધામાં ખૂબ જ ઉપયોગી છે. જાવંત્રી, જાવંત્રી એટલે કે જાયફળની છાલ, એને જાવંત્રી કહેવામાં આવે છે. જાવંત્રી એના જેવા જ ગુણો વાળી હોય છે, હલકી, મધુર, કડવી, કૃષિકારક, વર્ણ અને સારો કરનાર, કફ, ઉધરસ, ઉલટી, શ્વાસ, તરસ, ભૂમિ અને જેને મટાડે છે. એના પછી લવિંગ, તો જે કફ અને પિત્તનો નાશ કરે છે એનો પર્યાય આપે છે. દેવકુસુમ કીધે છે, દેવોનું ફૂલ ગણાય છે, ફૂલોમાં જે દેવ જેવું છે, દેવોને યોગ્ય ફૂલ છે. શ્રીસંગને એટલે કે લક્ષ્મીના જેટલા નામો છે તેટલા નામો એ લવિંગના છે. વસુલક એટલે કે લક્ષ્મીનું પુષ્પ ગણાય છે.
લવિંગ જે છે એ ઉષ્ણ છે, પાચક છે, કફ દૂર કરનાર છે, આમનાશક છે, પેટની ચૂંક ઓછી કરે છે, ગરસ છીપાવે છે, ઉલટી વાયુ વગેરે બંધ કરવા માટે ઉત્તમ ઔષધ છે, સ્વર સુધારનાર છે. એલચી, એલચી એ ઉષ્ણ છે, ગરમ છે અને જઠરને પ્રેરણા આપે છે. આપણને થાય કે એલચી કેવી રહેશે, પણ એલચી એ ઉષ્ણ છે એટલે જે ઉષ્ણ હોય એ જ આગળની પ્રદિત કરતા હોય છે. ફૂલા જે દાણે જાડી હોય, બોગલા એટલે જે ઘણા બિયા ધરાવે છે, પૃથ્વીકા એટલે કે જે વિસ્તારમાં અને ગુણોથી પ્રખ્યાત છે, ત્રિપુટા એટલે કે જેને ત્રણ ફળ હોય છે, મંદિરેલા એટલે કે જે કલ્યાણથી સુકારક છે, દીપન છે, ભૂમિલેલા એટલે કે જે દાણે મોટી હોય છે, ચંદ્રબલા એટલે કે જેની ગંધ એ કપૂર જેવી હોય છે, એટલે કપૂરની કન્યા હોય એવું પણ કીધું છે. નિષ્કુટી એટલે કે પરરૂપી ઝૂંપડીમાંથી જે નીકળે છે, નિષ્કુટી પાકમાં અને રસમાં તીખી છે, અગ્નિને પ્રદીપ કરનાર છે, હલકી વૃક્ષ ગરમ છે, કફ પિત્ત અને લોહીના દળ, મોર તરસ, ઉપકા, મોર જે ઉધરસીના રોગો, મોઢાના રોગો, ઉલટી તથા ઉધરસ મટાડે છે. એલચી એ બહુલા એટલે એલચો, પછી અશુક્ષ્મશિલા ઝીણી એલચી, એ રીતે એના પ્રકાર છે, એના જેવા જ બધા ગુણો છે. એના પછી છે તજ, તજમાં પણ જાડી તજ અને પાતળી તજ. જાડી તજ છે હલકી ગરમ તીખી મધુર કડવી વૃક્ષ અને પિત્ત કરનાર છે. કફ, વાયુ, ચળ, અપપરસ તથા અરુચિ તેમજ હૃદયના રોગો, મૂત્રાશયના રોગો, ભૂમિ સળેગમ એને મટાડે છે. તજને તોપત્ર કહેવામાં આવે છે કે જેનું પાંદડું છાલ જેવું હોય છે, વરાંગ છે કે જેનું અંગ શ્રેષ્ઠ હોય છે, ભ્રૂમ છે કે જેને ઉષ્ણતા આદિ ગુણોને ધારણ કરે છે, ચોચ કહેવામાં આવે છે કે જેની છાલ ઉત્તમ હોય છે, ઉત્કટ એટલે કે અતિશય વધારે ગંધવાળી હોવાથી ઉત્કટ પણ કહે છે. એ જ રીતે પાતળી તજના પણ એના જેવા જ ગુણો છે, વાયુ પિત્ત અને મોઢાનું શોષ અને તરસને મટાડે છે. દારૂસિકા પણ કહેવાય છે, લાકડામાં જાણે સાકર હોય તેવી મધુરતા ધરાવે છે. તજના પણ ખૂબ ઉપયોગો આયુર્વેદમાં કીધેલા છે. તમાલપત્ર, તમાલપત્ર મધુર કંઈક છે, ઉષ્ણ ગરમ ચીકણું હલકું કફ વાયુ અર્શ ને મટાડનાર છે. જેટલા પાંદડાના નામો છે તેટલા તમાલપત્રના પણ નામ કીધેલા છે. એના પછી છે નાગકેસર છે, નાગકેસર ને નાગપુષ્પ કે જેનું ફળ જે હોય છે સર્પ જેવી ગંધવાળું હોય છે, હાથીના મધ જેવી ગંધવાળું હોય છે. નાગ એટલે જે પહાડોમાં ઉત્પન્ન થાય છે. કેસર એટલે જેને કેસર તાતણા હોય છે. ચંપા એટલે કે ચંપા નામની નદીનું સંતાન કીધેલું છે. જે નાગકેસર છે એ નદી કિનારે ખાસ થાય છે, એટલે કે ચાંપે પણ કીધેલું છે. કાચના હવે એટલે કે સોનાના જેટલા નામો છે તેટલા નામો એ નાગકેસર ના છે. નાગકેસર એ શીત છે, એટલે કે સુકેલા ફૂલને માટીની ઘી સાથે મેળવીને દુષ્ટારસ તેમજ પગના તળિયામાં થતી બળતરા મટાડવા માટે એના ઝાડની છાલ તથા મૂળિયા પાણીમાં ભીંજવીને તે પાણી પીવાથી પાચન શક્તિ પણ વધે છે. અને એનું તેલ જે છે એ સંધિ વાપરવામાં આવે છે. એના ગુણો છે તુરા છે, વૃક્ષ છે, હલકું છે, અપપને પકવનાર છે, તાવ, ચળ, તરસ, પસીનો, ઉલટી, ઉપકા, મોર, દુર્ગંધ પણ કોર, રતવા, કફ, પિત્ત અને જેને મટાડે છે. હવે આપણે આ બધા જોયા કે તજ છે, એલચી છે, તમાલપત્ર છે. તો આયુર્વેદમાં ત્રીજા તક કીધું છે કે તજ, એલચી અને તમાલપત્ર એ ભેગા કરીએ સંભાગે તો એને ત્રીજા તક કહેવાય. તેઓમાં જો ના કેસર ઉમેરીએ તો ચતુર્જા તક કહેવાય. ત્રીજા તક અને ચતુર્જા તક એ બધા જ રેચક છે, વૃક્ષ છે, તીક્ષ્ણ છે અને મોઢાની દુર્ગંધ દૂર કરનાર છે, કફ વાયુ તથા ઝેરને મટાડે છે, હલકા છે, પિત્ત અને અગ્નિને કરનાર છે અને વર્ણ માટે સારા. હવે ખસખસ, ખસખસ અફીણના ડોડવાના બિયા રૂપે જે થાય છે એ ખસ બીજ, ખાખસ તીલ પણ કહેવામાં આવે છે, કે અફીણના ડોડવાના તળ જેવા દાણા રૂપે થાય છે. ખસખસ એ ખૂબ જ બળ આપનાર છે, ભારે છે, કફને ઉત્પન્ન કરનાર છે, વાયુને શાંત કરનાર છે. અને ખસખસ આપણે લાડવા પર નાખીએ છીએ. ખસખસ એ અભિના ડોડવા જેવું હોય છે, એટલે કે ખસખસ નાખવાથી આપણને ઊંઘ સારી આવે છે. લાડવા
દાવામાં ખસખસ નાખીએ તો લાડા ખાધા પછી ઊંઘ સારી દાવામાં ખસખસ મદદ કરે છે. એના પછી હું વાત કરીશ સિંધા લોણ મીઠા વિશે. અલગ અલગ મીઠા છે, સિંધા છે, સંચર છે, ઘસીમુઠી છે, દરિયાઈ મીઠું છે, અભી લવણ છે, કૃષ્ણ લવણ છે, રોમક લવણ છે. રીતે લવણના અલગ અલગ પ્રકારો કીધા છે, પણ સૌથી ઉત્તમ એ સિંધા લોણ છે. સિંધા લોણના પરી આપેલા છે સેન્ધર, કે જે સિંધુ દેશમાં જે થાય છે. શીતશીલ બે શીતળ ગુણવાયું અને શીતકારક હોય છે. માણીમંથ એટલે કે મણિમંથ નામના પર્વતમાં જે કુક થાય છે. હવે સિંધવ જે છે એ અગ્નિને પ્રદીપ્ત કરનાર છે, પાચન છે, હલકું છે, રુચિ ઉત્પન્ન કરનાર છે, નેત્રને હિતકારી છે, દોષને મટાનાર છે. આ સિંધા લોણ છે. અને બીજા બધા લોણ જે મીઠા છે એ પણ એના કરતા પણ સૌથી ઉત્તમ એ સિંધા લોણ છે. એ અભિષંદી નથી અને નેત્રને હિતકારી છે. જયારે બીજા લવણ છે અભિષંદી છે અને ઉષ્ણ તીક્ષ્ણ આપણે જમવામાં સિંધા લોણ ઉપયોગ કરીએ તો એ બીપી માટે પણ સારું છે અને નેત્ર માટે પણ સારું છે. એટલે વધારે પડતો મીઠાનો ઉપયોગ એ શરીર માટે સારો નથી, પણ સિંધા લોણ નો ઉપયોગ કરીએ તો એ એટલો વાંધો આવે એવો નથી. પણ એનો પણ વધારે ઉપયોગ તો ન જ કરવો જોઈએ, ખારો રસ છે એના કારણે. પછી ખાર કીધું છે એટલે કે ખારો, સાજી ખાર, જવ ખાર, આયુર્વેદમાં ખાર ખારના પણ આઠ પ્રકારના ખાર હોય છે. એમાં જે આકરાનો ખાર છે, થોળનો ખાર છે, અઢેરાનો ખાર છે, આમલીનો ખાર છે, આકરાનો ખાર છે, તલનો ખાર છે, જવ ખાર, સાજી ખાર. તો ખારોનો વધારે ઉપયોગ કરવાની ના પાડી છે, કારણ કે એ આપણા ઓજને, વાળને, આંખને નુકસાન કરનાર છે. પણ તીક્ષ્ણ ગરમ વધારે પડતો અત્યંત તીક્ષ્ણ અને ગરમ છે એટલે કે કૃમિ પણ મટાડે છે. અને એટલે ખારો એ ખારો બી ઓજ, વાળ અને આંખને નુકસાનકારક છે, હૃદયને અહિતકારી છે. એટલે કે એનો એકદમ માપનો યુઝ કરવો જોઈએ આપણે. એના પછી જે કેસર છે, કેસર ને આપણે કુમકુમ કહીએ, એટલે કે કુમકુમ એટલે કે કંકુ એવો અર્થ થાય. ગૃષ્ણ નામ આપ્યું છે કે જેનાથી શરીરને લેપન કરાય છે, રક્ત છે એનું નામ છે, રંગી દે છે. હવે કેસરમાં કાશ્મીરનું જે જે છે, કાશ્મીરમાંથી જે મળે છે એ ઉત્તમ કેસર છે. બાહ્યિક દેશમાં જે થાય છે એ મધ્યમ પ્રકારનું કેસર છે. કાશ્મીરમાંથી જે કેસર મળે છે એ ઝીણું છે, રાતું છે અને કમળ સરખા ગંધવાળું હોય છે. માલિક દેશમાં જે થાય છે તોરાસ વાળું અને કેવડા જેવી ગંધ વાળું હોય છે. અને જે ઈરાન દેશમાં થાય છે એ અધમ કક્ષાનું કેસર છે, એ જાડું છે અને મગ જેવી ગંધ વાળું હોય છે. કેસર એ તીખું છે, સ્નિગ્ધ છે, કડવું છે, વર્ણને માટે સારું છે. માથાનો દર્દ હોય, વ્રણ હોય, કૃમિ હોય, ઉલટી હોય, ખીલ હોય અને ત્રિદોષને મટાડનાર છે. મરણે તોડનાર છે, વાયુને મટાડનાર છે અને પાચક છે. એના પછી ચારોરી, ચારોરીને પિયાલ અથવા પિયાલ કીધું છે. પિયાલ એટલે કે જે હૃદયને તૃપ્ત કરે છે. હર્ષકંદ એટલે કે જેનું થળ કઠોળ અને ખૂબ હર્ષક હોય છે. બહુવર્તલ એટલે કે જેની ઘણી છાલ હોય છે. રાજા ન એટલે કે મહા કિંમતી હોવાને લીધે જે ધનવાન લોકો ખાય છે. તાપ શ્રેષ્ઠ વનમાં મળવી એ સુલભ હોય છે તથા તૃપ્તિકારક હોવાથી તપસ્વી લોકોને જે પ્રિય હોય છે એ તાપ શ્રેષ્ઠ કીધું છે. ધનુ એટલે કે જેને રાજા વગેરે ધનવાન લોકો ધાન્ય તરીકે મેળવે છે, વાપરે છે. પટ એટલે કે જેનું જાળ ખૂબ વિસ્તાર પામે છે એટલે એનું નામ પટ આપ્યું છે. ધનુષ પટ એટલે જેનો વિસ્તાર ધનુષના જેવો હોય છે. એટલા એના પર્યાય આપેલા છે. ચારોડી જે છે પિત્ત કફ અને લોહીના બગાને મટાડનાર છે. એનું ફળ મધુર છે, ભારે છે, સ્નિગ્ધ છે, મને ખસેડનાર છે. વાયુ પિત્ત દાહ તાવ અને તરસને મટાડે છે. ચારોડીના જે ગર્ભના ગુણો છે એ પણ મધુર છે, વીર્યને વધારનાર છે, પિત્ત વાયુને મટાડનાર છે, હૃદયને પ્રિય છે અને ઘણી મુશ્કેલીથી પચે તેવો છે. કારણ કે ગુરુ
કર્યું છે અને આમ વધારનાર છે, એટલે કે જેને આમ વાત હોય એ લોકોએ ન ખાવો જોઈએ, કારણ કે ગુરુ છે અને સ્નિગ્ધ છે. હવે લીંબુ, લીંબુમાં પણ અલગ અલગ પ્રકારો લીધેલા છે. એમાં લીંબુના પર્યાય આપેલા છે, જંબીર છે, મોઢાનું જે વિરસપણ અને જઠરની મંદતાને દૂર કરે છે, એટલે કે જંબીર નામ આપેલું છે. અંબીર, જંબ, જંભલ એ બધા એના પર્યાય છે. દંત શર્ત એટલે કે દાંતને અંબાવી દે છે. લીંબુ એ ગરમ, ભારે અને ખાટા હોય છે. વાયુ, કફ, મળબંધ, શુર, ઉધરસ, અફીતથી મૂંઝવણ, ઉલટી, તરસ, મુખની વિરસપણ, હૃદયની પીડા, અગ્નિનું મન કરવું, ભૂમિને મટાડનાર છે. હવે લીંબુની એક સ્વલ્પંજ બીરિકા નામની જાત હોય છે, એ નાની જાત હોય છે, એ પણ એના જેવા જ ગુણો છે. કલ્પચંદ્રી, હવે લીંબુ કોને અવશ્ય દેવું જોઈએ? પછી ત્રણેય રોગોથી પીડાયેલા હોય, ત્રિદોષ છે, અગ્નિ, ક્ષય અને વાયુ સંબંધિત રોગથી પીડાયેલા હોય, જ્યારથી એવળ થયેલા હોય, કબજિયાત વાળાને, કોલેરા વાળાને લીંબુ અવશ્ય દેવું જોઈએ. પછી આમ વાત હોય એ લોકોને લીંબુ દેવું ન જોઈએ, કારણ કે ખટાશથી એ લોકોને વધારે તકલીફ થતી હોય છે. બીજા બધા માટે શ્રેષ્ઠ છે લીંબુ. લીંબુ ખાટા અને ગોળ, લીંબુના નામો ખાટા અને ગોળ લીંબુ પણ હોય છે, એ પણ આના જેવા જ છે. પણ એ કૃમિને મટાડનાર હોય છે, ગ્રહ ભૂતાદીને દૂર કરનાર હોય છે, રુચિ ઉપચારનાર હોય છે, પાંચથી તથા છોડવાના પરમ હિતકારી છે. મીઠું લીંબુ પણ કીધેલું છે કે જે મધુર અને ભારે હોય ને વાયુ પિત્ત ઝેર, સર્પનું ઝેર, લોહીનો પગાર, શોષ, અરુચિ, તરસ ને ઉલટી કરનાર છે, બળ આપનાર છે અને પુષ્ટિકારક છે. પછી આમલી છે. આમલી એ કાચું જે ફળ હોય છે, ખાટું છે, ભારે છે, વાયુને હરનાર છે, પિત્ત, કફ તથા લોહીના વિકારને કરનાર છે. આમલી એ લોહીના વિકાર વાળા અને પિત્ત વાળાને નહીં આપવું જોઈએ. આમલી જે પાકું ફળ જે છે, કાચી આમલી નહીં આપવી જોઈએ. આમલી નું પાકું ફળ છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે, વૃક્ષ છે, મળને દૂર કરનાર છે, કફ તથા વાયુને વટાડનાર છે. અમલિકા એનું નામ હોય છે. અમલિકા એટલે ખાટું રસ, ચુકરીકા એટલે દાંતને અંબાવે એવું. દંત શંઠ પણ નામ આપેલું છે. ચિંચા એટલે કે જેવો અસ્પષ્ટ અવાજ કરે, ચીમ જેવો અસ્પષ્ટ અવાજ કરે છે, એટલે કે ચિંચા નામ આપેલું છે. તીતિંડિકા એટલે કે મોઢામાં પાણી આવે, એટલે એનું નામ તીતિંડિકા છે. હોય જેને ઠંડી, પાચક, ઝાડો સાપ નામના તાવમાં પણ ઘણી ઉપયોગી છે. હવે આમલીના શીંગની ઉપરની જે છાલ હોય છે, એની રાખ એ દવામાં ખાર તરીકે વાપરવામાં આવે છે. અને પાંદડા જે એના છે, એ સોજા પર બાંધવાથી સોજા ઉતરી જાય છે. અને આમલીને રથ્ય પણ કીધેલું છે. પ્લસ એને તરસ છીપાવનાર, એટલે કૃષ્ણ નિવેદન કર્યું, તમને જ્યારે કોઈ તરસ લાગે તો આમલીના પાન મોઢામાં નાખો તો પણ તમારી તરસ છીપાશે. અને હૃદયમાં પણ જેમ તેમ આમ તમને થતું હોય તે વખતે પણ આમલીના પાન ખાશો તો તમને સારું લાગશે, એ ખુદ મારો અનુભવ છે. ચરક સંહિતામાં આમલીને ખાટી કીધી છે, પિત્તશામક કીધી છે, સારક કીધી છે, એટલે કે જાડો મટાડે છે. અમ્લ વૃક્ષક એટલે કે જેના ઝાડમાં ખાટો રસ હોય છે. કાચું કોકમ હોય છે, ખાટું છે, ગરમ છે, વાયુને હરનાર છે, કફ અને પિત્તને હરનાર છે. પાકું જે કોકમ હોય છે, ભારે છે, મને સુખ સુકવનાર છે, તીખું છે, તુરું છે, હલકું છે, ખાટું છે, ગરમ, રુચિ ઉપજાવનાર છે, વૃક્ષ છે, અગ્નિને પ્રદીપ્ત કરે છે, કફ અને વાયુને કરનાર છે, તરસ, અર્શ, ગ્રણી રોગ, ગોળો, શુલ, હૃદયના રોગોને મટાડનાર છે. આયુર્વેદમાં ચતુરમ્લ કીધેલા છે. ચતુરમ્લમાં અમ્લ વિતસ, પછી કોકમ, મોટું લીંબુ અને ગોળ ખાટું લીંબુ, અને પંચામલમાં એમાં બીજું પ્લસ કરેલું છે, એટલે એના પણ ગુણો આ રીતે જ છે. હવે રાઈ, રાઈના પર્યાય છે રાજી છે, જે ફૂલ વગેરેથી શોભે છે, બીજાને પણ શોભાવે છે. રાજીકા છે, તીક્ષ્ણ ગંધ છે, જેની ગંધ તીક્ષ્ણ હોય છે. શુચનિકા એટલે કે ભૂખ લગાનારી છે. શવ એટલે કે તમે છીંક આવશે ગાયના ખેતરમાં જશો તો પણ. શુદ્ધતા ભીજનક એટલે છીંકને ઉપજાવનાર છે. કૃમિ વચ્ચે જે હર કોઈ જંતુઓનો નાશ કરે છે. કૃષ્ણ સરસવ એટલે કે કાળો સરસવ ગણાય છે.
એના ગુણ છે કફપિત ને હણનારી છે, તીક્ષ્ણ છે, ગરમ છે, રક્તપિત કરનાર છે, કૈકલ છે, વૃક્ષ છે, અગ્નિ ને પ્રદીપ કરનાર છે, જળ પોલ અને કૃમિઓનો નાશ કરે છે. અત્યારે ખેતરમાં તમે જોશો તો રાઈ અત્યારે જોવા મળશે તમને. પછી તલ, તલ જે છે કાળા છે, ધોળા છે, રાતા તલ છે, એમાં જે કાળા તલ છે ઉત્તમ છે, પછી ધોળા તલ છે અને છેલ્લે રાતા તલ છે. અને જે તલ વગડામાં થાય છે ને અલ્પતિલ તલવામાં આવે છે, એ રસમાં તીખા છે, કડવા, મધુર, સ્નિગ્ધ, ગરમ, કફ અને પિત્તને મટાડનાર છે, બળ આપનાર છે, કેશને સારા કરનાર છે, ઠંડા સ્પર્શ વાળા છે, દાવણને વધારનાર છે, બળ મટાડવામાં પણ ઉપયોગી છે. એનું નામ તિલ કેમ પડે કે જે સ્નિગ્ધ હોવાથી શરીરના દરેક અવયવને સ્નેહન કરે છે, ચિકાસ પહોંચાડે છે, એટલે એને તિલ પણ કહેવામાં આવે છે. દાંતો, દાંતને સારા કરનાર છે, મૂત્રને થોડું કરનાર છે, ઝાડાને રોકનાર છે, વાયુનાશક છે, અગ્નિને પ્રદીપ કરનાર અને બુદ્ધિ આપનાર છે. એમાં જે દાંતના લોકોમાં પણ ખૂબ સારું છે, ગંડુસ તરીકે પણ તલનું તેલ, પછી તલના તેલને માલિશ કરવામાં આવે છે, તલના તેલની બસ્તી આપવામાં આવે છે. એટલે તલનું તેલ જે છે એ તો એના ગુણ અલગ જ છે. તલનું તેલ તીક્ષ્ણ છે, વેવાય છે, રોજ પીવાથી ચામડીને બગાડે તેવું છે, આંખોને નુકસાન કરનાર છે, સૂક્ષ્મ છે, ગરમ છે. પણ તલ જે કફ કરે છે, પણ તલનું તેલ આપણને કફ પડતું નથી. હવે તલનું તેલમાં બહુ સરસ ભરેલા છે કે જે કૃષ હોય એને સ્થૂલ કરે છે અને સ્થૂલને કૃષ કરે છે. કેવી રીતે કરે છે? તો જે શરીરે દુબળા હોય તેમને તેલ પુષ્ટ કરી શકે છે, તેમજ જે શરીરે જાડા હોય તેમને પાતળા પણ કરી શકે છે. કારણ કે દુબળા શરીર વાળા જે હોય એમના છિદ્રો જે સંકુચિત હોય, એટલે કોઈ જ પુષ્ટિજનક પદાર્થ તેમાં પ્રવેશ કરી શકતા નથી, સંકુચિત હોય છે. પણ તેમાં તેલ એના સૂક્ષ્મ ભાવને લીધે પ્રવેશ કરીને જળ તેનું શોધન કરે છે અને તેમાં અન્નરસ ચડી શકવાથી શરીરની પુષ્ટિ થાય છે. એ જ પ્રમાણે સ્થૂળ શરીર જે હોય છે એના દેહના છિદ્રોમાં જઈને પણ તેમાંથી ચરબી વગેરેનો તે પોતાના તીક્ષ્ણ ઉષ્ણ વગેરે ગુણોથી નાશ કરે છે અને તેના નાદુર સમ થવાથી શરીર કૃષ થાય છે. આ રીતે સ્થૂળને કૃષ કરે છે અને કૃષને સ્થૂળ કરે છે, કર્મિયાનો નાશ કરે છે. અને બીજા ઔષધ પણ તેલમાં નાખવામાં આવે તો તે સંસ્કારને લીધે બધા રોગોને મટાડે છે. દાંતના રોગોમાં, મોઢાના રોગોમાં ખૂબ જ ઉપયોગી છે. એના પછી ફુદીનો છે. ફુદીનો જે છે એ અજીર્ણનાશક છે, પાચક છે, મોંમાં અમી ઉત્પન્ન કરે છે. ફુદીનાનો અર્ક અજીર્ણમાં સાકર સાથે આપીએ તો ખૂબ લાભ થાય છે. એ મધુર છે, રુચિકર છે, ગુદગુદ છે, રદ્ય છે, સુપર છે, કફ, ઉધરસ, અગ્નિમાન કે વિસૂચિકામાં ખૂબ ઉપયોગી છે. ફુદીનાની ચટણી આપણે ફુદીના ખારે, કાળી દ્રાક્ષ, મરી, સિંદવ, હિંગ, જીરું ને લીંબુ નાખીને બનાવે તો ખૂબ ટેસ્ટી ચટણી બને છે. એને જે અરુચિ માટે જે મોમાં એટલે અરુચિ રહેતી હોય એમાં પણ ખૂબ લાભ કરે છે. મીઠો લીમડો છે. મીઠો લીમડો એ આપણે બધા લોકો બાગમાં વાવે છે, વધુ મોટા નથી થતા, એને ઝીણા ઝીણા ખાટા હોય છે અને એના પાંદડા સુગંધી હોય છે. આપણે એને કઢીમાં નાખીએ છીએ, સાકુદાળમાં નાખીએ છીએ, એટલે સુવાસિત એવો દ્રવ્ય બને છે. એ શીતળ છે, કડવો છે, તીખો છે, તીરો છે, લઘુ છે. દાહ, અર્શ, કૃમિ, શુર, સંતાપ, સોજા, બીજા રોગોને મટાડનાર છે, વિષનો નાશ કરનાર છે. હવે એના પછી છે મરચું છે. મરચું એ મરચું જયારે રંગ પાકે પેલા લીલો હોય છે અને પાકે ત્યારે લાલ રંગ હોય છે. પાકી ગયા પછી તેને ચૂંટી લઈને સૂકવામાં આવે, એનો પાવડર બનાવવામાં આવે છે. એનામાં ત્રણ ચાર પ્રકાર છે. લવિંગ મરચા છે, કોલાપુરી મરચા છે, ગોમંતિક મરચા છે. કોલાપુરી મરચા એટલે તડતો એક લાંબા હોય છે. ગોમંતી મરચા એટલે મોટા અને ગોળ હોય છે, એની છાલ જાડી હોય છે. મરચાનો ભોજનમાં આપણે રોજ ઉપયોગ કરીએ છીએ. મરચું અને મીઠું ના હોય તો ભોજન આપણને સ્વાદિષ્ટ લાગતું જ નથી, એટલે ભોજનને સ્વાદિષ્ટ બનાવવા પણ ખૂબ ઉપયોગી છે. પણ બીજી બધી જગ્યાએ મરચાની જગ્યાએ ઉત્તર ભારતમાં એ લોકો મરીનો વધારે ઉપયોગ કરે છે. મરી જે છે એ મરચા કરતા થોડા ઉત્તમ ગણાય છે. અને મરચાનો આપણે લીલા મરચાની ચટણી ને એ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ મરચા જે છે એ વિશેષ
ગરમ હોય છે, જેને વિશેષ ગરમી હોય અને દાહ હોય, રક્ત બગડેલું હોય એને ન આપવો જોઈએ. મરચાનું બીજે વિશેષ ઉપયોગ હલકા કૂતરાના ડંખ ઉપર કે જખમ ઉપર પણ આપણે કહીએ તો એ જખમ છે બળી જાય છે. પ્લસ માતાનો નાશ કરવા માટે પણ એને આપણે બાફી કાઢી અને એનો જે ઓકાળ હોય એ ત્યાં લગાવીએ તો ફરીથી ત્યાં માખણ પણ થતા નથી. રીતે મરચાનો અહીં મારું અત્યારે પૂરું થાય છે. એના પછી હું તમને એક પ્રયોગ બતાવીશ કે નેગેટિવ ઉર્જા અને પોઝિટિવ ઉર્જા રુદ્રાક્ષની જે રુદ્રાક્ષની માળા દ્વારા આપણે કહીએ છીએ કે લસણ ને ડુંગળી તમસ વધારે, પણ આપણને ઘણી વાર થાય કે કેવી રીતે તમસ વધારતા હશે, પણ જે સાબિત કરે છે આ રુદ્રાક્ષની માળા છે. આ લીંબુ મેં મૂક્યું, દેખાય છે બધાને? હેલો, હેલો, હા દેખાય છે. તો રુદ્રાક્ષની માળા મેં આ લીંબુ પર આ રીતે રાખી તો એની જાતે જ ફરવા લાગશે, ઘડિયાળના કાંટાની દિશામાં ફરવા લાગશે. દેખાય છે ઘડિયાળના કાંટાની દિશામાં ફરતું? હું નથી ફેરવતી, મેં તો સ્થિર પકડી જ રાખી છે. તમારી પાસે પણ દુરાક્ષની માળા હોય તો તમે પછી તમે આ રીતે પ્રયોગ કરજો. એ જે પોઝિટિવ એનર્જી બતાવે છે, સત્વ એમાં વધારે છે. એ જ રીતે હું અહીંયા હવે લસણ રાખીશ. તો લસણ એ ગળિયાના કાંટાની વિરુદ્ધ દિશામાં જશે, એમાં તમસ ગુણ વધારે છે, નેગેટિવ ઉર્જા છે, પણ ઔષધ તરીકે ખૂબ જ ઉપયોગી છે. કોઈ પણ વનસ્પતિ, બધી વનસ્પતિ ઉપયોગી છે, પણ એમાં આ ગુણ રહેલો છે એ બતાવે છે. અને એના પછી હું બટાકો રાખીશ. તો બટાકામાં જોયો તમે આમ લોલકની જેમ આમ કરશે આગળ પાછળ, એટલે કે એમાં કોઈ ઉર્જા જ નથી, નેગેટિવ નથી કે પોઝિટિવ નથી, ઝીરો બેલેન્સ છે. એટલે બટાકાનું આપણે શાક ખાઈએ તો આપણને કઈ એનર્જી મળતી નથી એ બતાવે છે. એના સિવાય આપણે મૂળા પર પ્રયોગ કરીએ તો મૂળામાં પણ જે ઉષ્ણ તીક્ષ્ણ છે એટલે કે એમાં પણ તમસ ગુણ વધારે છે મૂળામાં પણ. બીજું તમે કોઈ પણ લેશો એમાં તમને ઘડિયાના કાંટા, જેમાં તત્વ વધારે હશે એમાં ઘડિયાના કાંટાની દિશામાં જશે, અને જેમાં તમસ ગુણ વધારે હશે એ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં જશે. એટલે જ ધર્મમાં એમાં કીધું છે કે લસણ ને ડુંગળી ન ખાવું જોઈએ, પણ હું એવું ઔષધિ તરીકે તમે ઉપયોગ કરી શકો છો એવું તો હું નથી કહેતી, ઉપયોગી છે, પણ આ હું પ્રયોગ જાણતી હતી એટલે મેં તમને બતાવ્યું. વધારે બહુ વધારે પડતો ઉપયોગ ન કરવો જોઈએ, વધારે પડતો ઉપયોગ કરવાથી તમસ ગુણ તો વધે જ છે, ઔષધિ તરીકે ઉપયોગ કરીએ તો બેસ્ટ જ છે. અને તમસ ની સાથે વધારે પડતો લસણ નો અને ડુંગળી નો ઉપયોગ કરીએ તો ઉષ્ણ તીક્ષ્ણતા વધારવાથી આપણને પિત્ત ને દાહ પણ કરે છે. એટલે કે કોઈ પણ કોઈ મરી મસાલા કે કોઈ પણ વસ્તુ એનો લિમિટ મર્યાદિત રીતે ઉપયોગ કરવો જોઈએ. હવે તમારે અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. કોઈ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો.